एनहांस लाइफ स्पान बैटरी। मित्रों आ केवू फीचर है, हमणा सौमी कंपनीए रेडमी 9 स्मार्टफोन कम मार्केटनी अंदर लॉन्च कर्यो। एनी अंदर कंपनीए एवं कीधु कि नॉर्मली जे 5000 एमएच नी बैटरी होय एनी अंदर 700 चार्जिंग साइकल आपवामां आवे छे, एनी जग्याए अमे आ चार्जिंग साइकल वधारे आप्या छे, 300 चार्जिंग साइकल वधारे आप्या छे। એટલે કે આ જે ચાર્જિંગ સાયકલ 700 હતા એની જગ્યાએ 1000 કરી દીધા છે। અમારા ફોનની બેટરીની અંદર એવું મટીરિયલ આપવામાં આવ્યું છે, એવી ક્વોલિટી આપવામાં આવી છે કે એનું જે ચાર્જિંગ સાયકલ છે એ 1000 થઈ ગયા છે। તો મિત્રો આ ચાર્જિંગ સાયકલને થોડું સમજીએ તો થોડું વધારે ઊંડેથી ખ્યાલ આવે અને આપણને એ પણ આઈડિયા આવે કે સ્માર્ટફોનને બેઝિકલી કઈ રીતે ચાર્જિંગની અંદર મૂકવો જોઈએ। તો મિત્રો બેઝિકલી આપણે ફોનને ચાર્જિંગની અંદર કઈ રીતે મૂકતા હોઈએ છીએ કે મોટાભાગે આપણે રાત્રે અથવા વહેલી સવારે ચાર્જિંગની અંદર મૂકીએ અને પછી પૂરેપૂરો સ્માર્ટફોન ચાર્જ થઈ જાય એટલે પછી ચાર્જિંગમાંથી કાઢી લઈએ છીએ અને આખો દિવસ સ્માર્ટફોનને વાપરીએ। તો અહીં આજે તમે એક વખત ચાર્જિંગની અંદર મૂકો છો અને પૂરેપૂરો ચાર્જ થાય પછી એને ચાર્જિંગમાંથી કાઢી દો છો ને, તો આ એક ચાર્જિંગ સાયકલ પૂરું થઈ ગયું એમ કહેવાય છે। તો અહીં ટેલિકોમ કંપનીઓ આજે ગણતરી કરે કે કોઈ વ્યક્તિ 5000 એમએચની બેટરીવાળો સ્માર્ટફોન એક દિવસની અંદર એક વખત ચાર્જિંગની અંદર મૂકે છે તો આ રીતે એને 365 દિવસની અંદર 365 વખત ચાર્જિંગની અંદર મૂકશે, 2 વર્ષની અંદર 730 વખત ચાર્જિંગની અંદર મૂકશે। તો આજે કંપની પહેલાં 700 ચાર્જિંગ સાયકલ આપે છે ને એ 2 વર્ષની અંદર પૂરા થઈ જશે એમ તમે કહી શકો છો। પછી શું, બેટરી કદાચ 2 દિવસ ચાલતી હશે તો એને જગ્યાએ કદાચ 1.5 દિવસ ચાલશે, 1 દિવસ ચાલતી હશે કદાચ 1.5 દિવસ જ ચાલશે। મતલબ કે અહીં ચાર્જિંગ સાયકલ પૂરા થયા પછી, આજે 700 ચાર્જિંગ સાયકલ હોય ને એ પૂરા થયા પછી સ્માર્ટફોનની બેટરીની કેપેસિટી ઘટવા લાગે છે, એ ઘરડી થઈ જાય છે એમ તમે કહી શકો છો અને વહેલી ડિસ્ચાર્જ થઈ જશે। તો મિત્રો એનો અર્થ એવો થયો કે આપણે ઘણીવાર શું કરતા હોઈએ છીએ કે ઘણીવાર કોઈ જગ્યાએ બહાર જવાના હોય, ફોનની અંદર 43% બેટરી હોય તો આપણે પેકેજિંગ કરતા હોઈએ તો એટલા ટાઈમે ફરીથી એને ચાર્જિંગની અંદર મૂકી દઈએ કે થોડોક ચાર્જ થઈ જાય તો સારું, સાંજ સુધી કે રાત્રે આવતું મોડું થાય, બેટરી ખલાસ ના થઈ જાય, પાવર બેંક ના હોય તો આપણે એને ચાર્જિંગની અંદર મૂકી દઈએ છીએ। તો અહીં તમે 15-20 મિનિટ સુધી કદાચ પેકેજિંગ કરો એટલા ટાઈમની અંદર કદાચ 15% જેટલી ચાર્જ થાય, એટલે કે 43-58% ચાર્જ થાય તો ત્યાં પણ એનું એક ચાર્જિંગ સાયકલ પૂરું થઈ જાય છે। હવે તમે કદાચ 5 મિનિટ માટે પણ ચાર્જિંગની અંદર મૂકો, તમારી બેટરી કદાચ 10% છે, તમે 5 મિનિટ માટે ચાર્જિંગમાં મૂકો છો તો બેટરી 10%-20% ચાર્જ થાય છે, તો અહીં પણ તમારું એક ચાર્જિંગ સાયકલ પૂરું થઈ જતું હોય છે। તો મિત્રો આ એન્હાન્સ લાઈફ સ્પાન બેટરી એનો અર્થ બીજું કંઈ નહીં પણ તમારા જે ચાર્જિંગ સાયકલ છે એ વધારે આપવામાં આવે છે બેટરીની અંદર, એને એન્હાન્સ લાઈફ સ્પાન બેટરી કહે છે। પણ મિત્રો આપણી જે પેલી ચાર્જિંગ હેબિટ જ હોય છે એ આપણા સ્માર્ટફોનની બેટરીને જાતે જ બગાડી દે છે, એની જે ચાર્જિંગ કરવાની આપણી જે હેબિટ છે ને મિત્રો એ જ સ્માર્ટફોનની બેટરીને બગાડે છે અને એની જે આવરદા હોય છે એના કરતાં વહેલા જ આપણે બેટરી ખલાસ થઈ જાય છે। એનું કારણ એવું છે ને મિત્રો, આપણે સ્માર્ટફોનને દિવસની અંદર 1 નહીં 2-3 થી 4-5 વખત ચાર્જિંગની અંદર મૂકતા હોઈએ છીએ, આવી રીતે ઘણીવાર બહાર જવાના હોઈએ ત્યારે કે ઘણીવાર અમથા પણ ચાર્જિંગની અંદર મૂકી દેતા હોઈએ છીએ કે લાઇટ જતું રહેશે, જેના કારણે સ્માર્ટફોનની બેટરી આપણા જ કારણે એની બેટરી લાઈફ ઓછી થઈ જતી હોય છે। તો મિત્રો એન્હાન્સ લાઈફ સ્પાન બેટરીના આ ફીચર દ્વારા મારું તમને એ જ કહેવાનું હતું કે બેટરી તમે જ્યારે 10% થઈ જાય, 15% થઈ જાય ત્યારે જ ચાર્જિંગમાં મૂકો અને પછી 95% થાય કે 99-98% થાય એટલે એને ચાર્જિંગમાંથી કાઢી દો, જેના કારણે તમારા સ્માર્ટફોનની બેટરીની લાઈફ વધશે। વારે ઘડીએ દિવસની અંદર 2-3 વખત ચાર્જિંગની અંદર મૂકશો ને તો બેટરી વહેલી ખલાસ થઈ જશે। આભાર, ધન્યવાદ, થેન્ક યુ।